ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ડભોઈમાં બનેલ એનજીઓની વિવિધ ટીમો બનાવી આજથી નગરમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ એસટી ડેપો ખાતેથી શરૂ કર્યો છે। ડભોઈ ખાતે હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં સ્વચ્છતા મોટો ભાગ ભજવે તે જાણીને નગરજનોમાં સ્વચ્છતા માટે જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ડભોઈના વિવિધ એનજીઓ જેમાં આર્ટ ઓફ લિવિંગ, ચેન ટુ યુથ ફાઉન્ડેશન, સ્વામી વિવેકાનંદના યુવકો તેમજ આરએસએસના વેપારી મહાજન સહિત લઘુમતીની વિવિધ સંસ્થાઓને સાથે રાખીને એક વિશાળ ટીમ ઊભી કરવામાં આવી છે, જેમાં આશરે 300 ઉપરાંત યુવકોનો સમાવેશ કરાય છે। આ ટીમ નગરના વિવિધ વિસ્તારોમાં વોર્ડ વાઇઝ સ્વચ્છતા તેમજ પર્યાવરણ જાગૃતિ માટે કામ કરશે, જેનો પ્રારંભ આજરોજ ડભોઈ એસટી ડેપો અને નગરપાલિકા શોપિંગ સેન્ટરથી સ્વચ્છતા અભિયાનથી શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય માર્ગદર્શક તરીકે નગર આગેવાન વકીલ અશ્વિન પટેલ, મામલતદાર જે એન પટેલ, નાયબ કલેક્ટર હિમાંશુ પરીખ દ્વારા આ ટીમને યોગ્ય માર્ગદર્શન અને પૂર્વ આયોજન સાથે નગરમાં સ્વચ્છતા જળવાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આગામી સમયમાં આ ટીમો દ્વારા નગરના મુખ્ય પ્રવેશદ્વારોના માર્ગો ઉપર વૃક્ષારોપણ કરી નગરને ગ્રીન દર્ભાવતી બનાવવાના પ્રયાસો હાથ ધરાવશે। આ પ્રસંગે પાલિકા તંત્રનો પણ સહકાર મળી રહ્યો છે, જ્યારે આ સ્વચ્છતા અભિયાનમાં શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, મહેશ પટેલ, દાજી સુનિલભાઈ બેંકર, અમિતભાઈ સોલંકી, બીરેનભાઈ શાહ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ દુકાનો ફરી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ હેતુ કચરો કચરા પેટીમાં નાખવા અપીલ કરી હતી અને સાંજે 7 વાગે પાલિકા દ્વારા ડોર ટુ ડોર સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। દુકાનદારોએ દિવસ દરમિયાનનો કચરો ડોર ટુ ડોરમાં નાખવા માટે અપીલ કરી હતી। સ્વચ્છ ડભોઈ અને ગ્રીન ડભોઈના કન્સેપ્ટ માટેનો એક પ્રયત્ન આજરોજથી શરૂ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ આમાં જોડાયા છે। આ રોજે રોજ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાફ સફાઈ નથી કરવાના, પરંતુ એક મેસેજ જાય કે આપણે આપણો નગર સ્વચ્છ રાખવું જોઈએ, કારણ કે જે ગંદકીથી અત્યારે ડભોઈ ઓળખાઈ રહ્યું છે એમાંથી એને મુક્તિ આપવી જરૂરી છે, અને એટલે જ ગ્રીન દર્ભાવતી, ક્લીન દર્ભાવતીનું સૂત્ર પણ આપવામાં આવ્યું છે કે આ યુવાનો આપ જોઈ શકો છો, વિવિધ સંસ્થા સાથે જોડાયેલા યુવાનો અત્યારે સાફ સફાઈ કરે છે, અને આના દ્વારા નગરના તમામ લોકોને એક મેસેજ જાય કે પોતાની ચોખ્ખાઈ પોતે જાતે રાખવી, દરેક દુકાનદારે પોતાનો કચરો એક બકેટમાં મૂકીને રોજ સાંજે નગરપાલિકાનું ટ્રેક્ટર આવશે, એમાં એક કચરો નાખી દેવાનો જેથી ગંદકી ફેલાય ના। અને હવે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે ઠેર ઠેર ઝાડ વાવીને એક હરિયાળું દર્ભાવતી, એટલે કે લીલુંછમ દર્ભાવતી હોય, એક લીલોતરી દેખાય એના માટે વૃક્ષારોપણના કાર્યક્રમો પણ ઠેર ઠેર કરવામાં આવનાર છે, જેમાં વેપારી મંજનના પ્રમુખશ્રી અને એમના હોદ્દેદારો પણ જોડાયા છે, એટલે વેપારીઓને પણ આ સમજવા આપવામાં આવશે, નગરપાલિકાના સભ્યો પણ છે અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા યુવાનો પણ આમાં જોડાયા છે। કોરોના મહામારીમાં ડભોઈની સ્વૈચ્છિક સંસ્થાઓ સરસ કામ કર્યું, જાગૃતિ લાવ્યા, એક અભિયાન ચાલ્યું, તેના કારણે કોરોનામાંથી આજે આપણે થોડા સુરક્ષિત રહ્યા છે। હવે પછી આ જ ટીમો જે સ્વૈચ્છિક સંસ્થાઓ કામ કરતી હતી તે સ્વૈચ્છિક સંસ્થાઓ શૈલેષભાઈ ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ હવે પછી વરસાદની અંદર ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો ફાટી ન નીકળે, જો એ ફાટી નીકળે તો રોગ પ્રતિકારક શક્તિ વ્યક્તિની ઘટી જશે અને કોરોના હાવી થશે, એટલા માટે સ્વચ્છતા અભિયાન શૈલેષભાઈના માર્ગદર્શન વિવિધ બધી જે સંસ્થાઓ છે, આર્ટ ઓફ લિવિંગ છે, પછી ચેન્જ ટુ યુથ છે, સ્વામી વિવેકાનંદ છે, મુસ્લિમ વેતરણ સંસ્થાઓ છે, આ બધી સંસ્થાઓ ભેગા થઈને એક સ્વચ્છતા અભિયાન ચાલુ કરે છે, અને આ સ્વચ્છતા અભિયાનમાં આ છોકરાઓ આખું ડભોઈ સાફ નહીં કરે પણ એક મેસેજ આપશે અને સ્વચ્છતા માટેની જાગૃતિ લાવશે અને વૃક્ષારોપણનું કામ કરશે। આગામી સમયની અંદર શું આયોજન રહેશે? આગામી સમયની અંદર જે રોડો છે એ રોડો પર વધુને વધુ વૃક્ષો રોપવા અને જેમ બને તેમ નગરપાલિકાનો સહકાર લઈ, નગરપાલિકાની અંદર 150 કર્મચારીઓ છે સફાઈ કામદારના, એ 150 કર્મચારીને 300 હાથ, અમે 57,000 હાથ છે આપણા, 57,000 હાથ કચરો નાખે એ 150 જણ સાફ ન પણ કરી શકે, એમની પાસે પણ આપણે કામ લઈશું, પણ
આપણે પોતે સ્વચ્છ રાખવા માટે ટેવાવું પડશે. સ્વચ્છતા માટે શું સંદેશો આપશો લોકોને? સ્વચ્છતા માટે પોતાનું આંગણું ચોખ્ખું રાખો, પોતાની ગલી ચોખ્ખી રાખે, પોતાની સોસાયટી ચોખ્ખી રાખે, પોતાનું ગામ ચોખ્ખું રાખો, જેથી તાલુકો સ્વચ્છ રહેશે. જેને લઈ અને આવતા દિવસોમાં આપણે રોગોથી બચીશું.